આગામી બે દિવસ તાપમાન પણ યથાવત રહેશે, તો નલિયામાં રાજ્યનું સૌથી ઓછું તાપમાન નોંધાયું છે. નલિયામાં 6.5 ડિગ્રી જેટલું તાપમાન નોંધાયું છે, તો સાથે જ કહી શકાય કે ઉત્તરાયણના દિવસે વધારે પવન ફૂંકાઈ શકે તેવી શક્યતાઓ પણ કરવામાં આવી છે. તો મધ્ય ગુજરાતમાં પ્રતિ કલાકે 6 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાશે. 14મીએ સૌથી વધુ તેજ હવા કચ્છમાં રહેશે. ઉત્તર ગુજરાતના ભાગોમાં સારો પવન પણ રહેશે. તો આગામી દિવસ આવતીકાલે ઉત્તરાયણનો તહેવાર છે, અને જેમાં હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે ઉત્તરાયણના દિવસે વધારે પવન ફૂંકાય તેવી શક્યતાઓ જોવા મળી છે. તો પતંગ રસિયાઓ માટે પણ મહત્વના સમાચાર સામે આવ્યા છે. વધુ વિગતો સાથે સંવાદદાતા અનિતા પરમાર આપણી સાથે લાઈવ જોડાઈ ગયા છે. જી, હવામાન વિભાગ દ્વારા આગામી 5 દિવસ વાતાવરણ સૂકું રહેશે તેવી આગાહી વ્યક્ત કરવામાં આવી છે. શું છે સમગ્ર માહિતી? જી સ્મિતા, હવામાન વિભાગના નિષ્ણાંત અંબાલાલ પટેલે નવી આગાહી કરી છે, અને તેમની નવી આગાહી જે પતંગ રસિયાઓ છે તે લોકો માટે છે. સૌને ખબર છે કે આવતીકાલે મકર સંક્રાંતિનો તહેવાર છે, અને આ તહેવારના દિવસે પવનનું ખૂબ જ મહત્વ હોય છે, કારણ કે પવન હોય તો જ પતંગ આકાશમાં ચગતો હોય છે. તો વાત કરવામાં આવે તો આવતીકાલે રાજ્યમાં વાદળછાયું વાતાવરણ રહેશે તેવું હવામાન વિભાગના નિષ્ણાંત અંબાલાલ પટેલે કહ્યું છે. સાથે તેમણે જણાવ્યું છે કે વહેલી સવારથી ઠંડા પવનો ફૂંકાવાનું શરૂ થશે, એટલે પતંગ રસિયાઓ માટે આ એક સારા સમાચાર કહી શકાય, કારણ કે વહેલી સવારથી પવન ફૂંકાશે. સાથે જો રાજ્યના વાતાવરણની આપણે વાત કરીએ તો આજે અમદાવાદનું વાતાવરણ 16.5 ડિગ્રી નોંધાયું છે, એટલે એવું કહી શકાય કે વહેલી સવારથી બેઠી ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે, અને આગામી 5 દિવસ વાતાવરણ જે છે તે યથાવત રહેશે અને સૂકું રહેશે એવું પણ હવામાન વિભાગે જણાવ્યું છે. એટલે કે જે ઠંડીનો ચમકારો જે અત્યાર સુધીમાં લાગી રહ્યો છે એ બેઠી ઠંડી જે કહેવાય એ પ્રકારની પડશે. સાથે જ રાજ્યમાં ઠંડા પવનો ફૂંકાશે. જો વાત કરવામાં આવે તો કચ્છમાં આવેલું નલિયા જે છે તે હજુ પણ ઠંડુગાર છે, અને અત્યારે જો તેના તાપમાનની વાત કરીએ તો 6.5 ડિગ્રી જેટલું તાપમાન આજે નોંધાયું છે. જો વહેલી સવારના દ્રશ્યો આપને બતાવીએ, જેમાં આપ જોઈ રહ્યા છો કે વાતાવરણ છે તે અત્યારે હાલ ઠંડુ લાગી રહ્યું છે, અને બેઠી ઠંડીનો અનુભવ લોકો કરી રહ્યા છે, જેના કારણે થઈને અત્યારે હાલ રોડ રસ્તા જાણે સુમસાન બન્યા હોય, એકલ દોકલ જ લોકો બહાર નીકળી રહ્યા છે, કારણ કે ઠંડી પણ લાગી રહી છે. સાથે વાત કરવામાં આવે તો 2 દિવસ આ પ્રમાણેનું તાપમાન રહેશે તેવું પણ હવામાન વિભાગે કહ્યું છે. ઉત્તરાયણના દિવસે વધારે પવન ફૂંકાય તેવી શક્યતાઓ પણ હવામાન વિભાગે દર્શાવી છે. જો વાત કરીએ તો આજે પવન નથી, કારણ કે આજે બેઠી ઠંડી લાગી રહી છે, અને પવનની ગતિ એકદમ જાણે કે સામાન્ય હોય તેવું લાગી રહ્યું છે. જે જનરલી છેલ્લા 4-5 દિવસમાં પવનની ગતિ જે વધારે લાગતી હતી એના કરતાં અત્યારે હાલ ઓછી લાગી રહી છે. સાથે જ અત્યારે વહેલી સવારથી વાદળછાયું વાતાવરણ પણ જોવા મળી રહ્યું છે. 14મીએ સૌથી વધુ તેજ પવન ફૂંકાશે તેવું પણ હવામાન વિભાગે જણાવ્યું છે. સાથે વાત કરવામાં આવે તો પતંગ રસિયાઓ જે છે તે લોકો માટે ખાસ અંબાલાલ પટેલે આગાહી કરી છે કે આવતીકાલે વાતાવરણ જે છે તે વાદળછાયું રહેવાનું છે, એટલા માટે થઈને જે પતંગ રસિયાઓ છે તે ધાબે આરામથી ચડી શકે છે, અને જે ઉત્તરાયણની મજા માણી શકે. સાથે વાત કરવામાં આવે તો રાજ્યમાં સૌથી ઓછું તાપમાન હાલ નલિયાનું નોંધાયું છે, 6.5 ડિગ્રી. સાથે નલિયા શહેર હાલ ઠંડુગાર બન્યું છે, અને આગામી દિવસોમાં પણ આ પ્રકારનું વાતાવરણ રહેશે. આગળના 5 દિવસ પણ આ પ્રકારનું વાતાવરણ રહેશે તેવું પણ હવામાન વિભાગના નિષ્ણાંત અંબાલાલ પટેલે જણાવ્યું છે. જો વાત કરવામાં આવે તો વહેલી સવારથી થોડી ઘણી ઠંડી જે કહેવાય બેઠી ઠંડી છે તે લાગી રહી છે, અને થોડા 3-4 દિવસની આપણે વાત કરીએ તો ઠંડા પવનો જે ફૂંકાશે, અને ઉત્તરાયણના દિવસે એટલે કે આવતીકાલે મહત્વની વાત એ છે કે પતંગ રસિયાઓ માટે જે વહેલી સવારથી ઠંડા પવનો ફૂંકાવાની શરૂઆત થશે, અને આ જે પવનો છે જેના કારણે થઈને પતંગ રસિયાઓ આરામથી પોતાના ધાબે ચડી પતંગની જે મજા માણી શકશે. અને આ જે તહેવાર છે તહેવાર માટે ખાસ આગાહી નવી સામે આવી છે, જેમાં ઉત્તરાયણ અને વાસી ઉત્તરાયણ જે આપણે કહેતા હોઈએ છીએ 14મી અને 15મી તારીખ આ દરમિયાન જે કહેવાય છે વાદળછાયું વાતાવરણ રહેશે, એટલે જે પતંગ રસિયાઓ છે તે લોકોને પતંગની જે મજા માણવાની મજા આવશે. જી, તમામ જાણકારી આપવા બદલ આપનો આભાર. તો હવામાન વિભાગની મોટી આગાહી, આગામી 5 દિવસ સૂકું વાતાવરણ રહેશે, અને સાથે જ પતંગ રસિયાઓ માટે મહત્વના સમાચાર પણ સામે આવ્યા છે. ઉત્તરાયણમાં હવામાન અંગે અંબાલાલ પટેલે પણ આગાહી કરી છે. તો 14મીએ ગુજરાતમાં વાદળછાયું વાતાવરણ રહી શકે છે.